जय श्री कृष्ण बाळको बाळको आजे आपणे अभ्यास तरफ आगळ वधीए चित्रकाम मां क्राफ्ट मां आगळना विडियो मां आपणे शुं शीख्या हता कहो जोईए कोण कहेशे हा बोलो बोलो हा पंख अने बीजुं शुं शीख्या हता कूतरानुं मोढुं बराबर ने तो बाळ मित्रो आजे हूँ तुमने पेंग्विन पक्षी बनावता शीखवानी छूं तमे तैयार टाप पेपर लईने बेसो हो अने ध्यान थी जोजो हूँ केवी रीते बनावुं छूं पछी तमारे बनावानुं छे बराबर छे तो तमे तैयार तो चलो मारी साथे જો બાળકો આપણે આ ચોરસ કાગળમાંથી આજે પેંગ્વિન પક્ષી બનાવવાના છે તો તમે તૈયાર ચાલો જો સૌથી પહેલા આપણે શું કરવાનું છે કે આ ખૂણો અને આ ખૂણો બંને જોઈન્ટ કરવાના છે જુઓ આ રીતે જોજો મિત્રો ધ્યાનથી જોજો હં જો આ રીતે જોઈન્ટ કરવાના છે જો આપણને ત્રિકોણ મળી ગયું ને હવે શું કરવાનું છે એને ખોલી નાખવાનું છે જો આ લીટી દેખાય છે તમને હવે આ ખૂણાને આપણે વાળી દેશું જો અહીંયા આંગળી મૂકવાની છે અને આ રીતે વાળી દેવાનું છે જો આ રીતે છે ને હવે બીજી બાજુ પણ એ જ રીતે વાળી દેવાનું છે આ રીતે વાળી દેવાનું છે હવે શું કરવાનું છે તો આ ખૂણોને આ ખૂણો જોઈન્ટ કરી દેવાનું છે તો વચ્ચેથી આ રીતે વાળી દેવાનું છે જો આ થઈ ગયું ને હવે શું કરવાનું છે આ જે સીધી રીતે છે ને ત્યાંથી આ ખૂણો આપણે વાળી દેવાનો છે ત્રિકોણ લેવાનો છે જો આ રીતે અને અંડર એમ વાળી દેવાનું છે જો આ ત્રિકોણ દેખાય છે ને હવે શું કરવાનું છે એને એમ સીધું કરી દેવાનું છે હવે એની ચાંચ બનાવી દઈશું આપણે તો આગળથી આટલો ભાગ આ રીતે વાળી દેવાનો છે એમ હવે આપણે આ એની આંખ બનાવી દઈશું જો પેંગ્વિન જેવું પક્ષી દેખાય છે ને તમારી ક્રાફ્ટની બુકમાં આવું પક્ષી છે ને હં તો આપણું આ પક્ષી થઈ ગયું જુઓ અહીંયા ગમ થોડુંક લગાવી દેવાનું અને આ એમ રાખી દેવાનું આ થઈ ગયું ને આપણું પક્ષી જુઓ બાળ મિત્રો જોયું ને આપણે પેંગ્વિન પક્ષી બનાવી દીધું ને હવે આપણે માછલી બનાવવાના છે હને એ પણ તમે ધ્યાનથી જોજો હા તમારે બનાવવાની છે માછલી બનાવશો ને હા જો આપણે પહેલા પેંગ્વિન બનાવ્યું ને હવે આપણે માછલી બનાવીશું તમે તૈયાર માછલી બનાવવા માટે તો ચાલો હું તમને બતાવું છું જો આ ચોરસ કાગળ છે ને તેમાંથી આપણે માછલી બનાવવાના છે તો સૌથી પહેલાં શું કરીશું આ ખૂણોને આ ખૂણો જોઈન્ટ કરીશું જો આ રીતે જોઈન્ટ કરી દેવાનું બરાબર થોડું પ્રેસ કરવાનું આ રીતે હવે આ ખોલી ગયું જો આ લાઈન દેખાય છે ને હવે આ ખૂણોને આ ખૂણો જોઈન્ટ કરવાનો છે જુઓ આ રીતે
આ રીતે કરવાનું છે। હવે જુઓ આ ચાર ભાગ આપણને દેખાય છે ને, હવે શું કરવાનું છે, આ બાજુ ને આ બાજુ જોઈન્ટ કરવાની છે। જો આ રીતે, આ રીતે છે ને। હવે ફરી ખોલી નાખીશું આ બાજુ ને આ બાજુ આપણે ભેગી કરવાની છે। જો આ રીતે, જો આ ઊભી લાઈન, આ આડી લાઈન, આ ક્રોસ લાઈન દેખાય છે ને। હવે શું કરવાનું છે, તો હવે આવી રીતે ચોરસ વાળી દેવાનું છે। આમ જો આ રીતે, આ રીતે હવે શું કરવાનું છે, જો હવે ધ્યાનથી જોજો હા, આ ચોરસ વાળતા તો બધાને આવડે બરાબર ને। હવે શું કરવાનું છે તે જો, તો આ એક ખૂણો લઈ જો, આ દેખાય છે, એને આ રીતે વાળી દેવાનું છે। જો થઈ ગયું ને ત્રિકોણ બરાબર। હવે બીજી બાજુ પણ એ જ રીતે કરવાનું છે। જો આ રીતે, આ રીતે ત્રિકોણ કરવાનું છે બરાબર છે। હવે શું કરવાનું છે, આ વચ્ચે જે દેખાય છે ને ત્યાંથી આપણે આ એક ભાગને એમ વાળવાનું છે। જો આ રીતે, આ રીતે હવે એને પાછું આ બાજુ એમ વાળવાનું છે। આ રીતે હવે એને ખોલી નાખવાનું છે। હવે આ જે લીટી દેખાય છે ને ત્યાંથી આ ભાગને અહીંયા એમ વાળી દેવાનું છે। આ રીતે હવે શું કરવાનું છે, જો હવે આ ભાગને એમ વાળી દેવાનું અને આને આ બાજુ એમ વાળી દેવાનું। જો અને આને ઊંધું કરી દેવાનું। જો થઈ ગઈ ને આપણી માછલી। હવે આપણે એ માછલીને આંખ બનાવી દઈશું। જો આ રીતે, જો આપણી માછલી થઈ ગઈ ને તૈયાર। જો આપણે આ પેગ્વિન બનાવ્યું ને હવે અને આ માછલી બનાવી, તો આપણે આ દરિયામાં મૂકીએ ને, દરિયા કિનારે હોય ને પેગ્વિન ને માછલી। જો અહીં હું આ પેગ્વિન ચોંટાડી દઈશ બરાબર, અને આ બીજું નાનું પેગ્વિન મેં બનાવ્યું છે તો એ લગાવી દઈશ બરાબર છે। હવે આ માછલી હું પાણીમાં મૂકીશ બરાબર, અને આ મેં બીજી નાની માછલી બનાવી છે તો એને હું અહીંયા ચોંટાડી દઈશ। જો થઈ ગયું ને આપણું। આ રીતે કરવાનું છે બરાબર છે। બાળ મિત્રો જોયું ને, જો આપણે આ પેગ્વિન પક્ષી અને માછલી બનાવી દીધી ને, તો તમારે પણ આ રીતે પક્ષી અને માછલી બનાવવાની છે અને આ રીતે કાગળ પર લગાવવાનું છે મમ્મીની મદદથી। કરશો ને, મજા આવશે હા। આવજો, આપણે ફરી મળીશું।